રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલા હવે માલધારી પહેરવેશમાં પ્રચાર કરતા જોવા મળ્યા. જસદણમાં માલધારી વેશમાં સજ્જ રૂપાલાએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. રૂપાલા સાથે માલધારી સમાજના અનેક લોકો પણ જોડાયા હતા. આ તરફ રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ પાઘડી પહેરી કોંગ્રેસ તરફી મતદાન માટે અપીલ કરી અને ભાજપ સરકારે ગૌ માતાના નામે મત માગી તેના પર જ દમન કર્યું હોવાનો આરોપ લગાવ્યો. ભારતીય જનતા પાર્ટીના વિરોધને અને ગૌ ભક્તોને ખાસ વિનંતી કરું છું કે રાજકોટ મહાનગરપાલિકાએ ખીલે બાંધેલી ગાય છોડી, ઘરમાં બાંધેલી ગાય છોડી, આજે પરિસ્થિતિ એવી થઈ છે કે રાજકોટની અંદર ગૌ માતા નેસ્ત નાબૂદ થઈ રહી હોય એવી પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત ન દેવો જોઈએ. ગુજરાતના 70 લાખ મતદારો માલધારી સમાજના છે, એના મતની શું વેલ્યુ છે, શું કિંમત છે એ ભારતીય જનતા પાર્ટીને સમજાવવાનો જ્યારે ટાઈમ આવ્યો હોય ત્યારે માલધારી આગેવાનો રોડ ઉપર અને પોતાના નેડા નેડે જઈ અને માલધારીઓને સમજાવી દે. આમ લોકસભા ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ માલધારીઓના શરણે હોય તેવું લાગી રહ્યું છે. કુલિન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.